जो प्रकरण 18 दूषित पानी की वार्ता। दूषित पानी की वार्ता એટલે કે અશુદ્ધ પાણી જે છે એ અશુદ્ધ પાણી વિશેની આપણે ચર્ચા કરવાની છે, એનું શુદ્ધિકરણ કેવી રીતે કરીશું અને એનો નિકાલ કેવી રીતે કરીશું। દૂષિત પાણી કોને કહેવાય? બરાબર, દૂષિત પાણી છે તો દૂષિત પાણી કોને કહેવાય? સાબુના પીણ વાળું, તૈલી કણો વાળું, કથ્થાઈ થી કાળા રંગનું પાણી, ખાર કુવા, બાથરૂમ, શૌચાલય, ધોબીઘાટ વગેરેનું પાણી ગંદુ છે, જેને દૂષિત પાણી કહે છે। બરાબર, કે જ્યાં જ્યાંથી ગંદુ પાણી આવતું હોય, બરાબર, એ બધું જ પાણી કેવું કહેવાય? દૂષિત, એટલે કે અશુદ્ધ પાણી કહેવાય। એમાં શું આવે? સાબુનું ફીણ હોય, તૈલી કણો વાળું, કથ્થાઈથી કાળા રંગનું પાણી હોય, ખાર કુવાનું પાણી, બાથરૂમ શૌચાલયનું પાણી, બરાબર, ધોબીઘાટનું પાણી, આ બધું પાણી દૂષિત પાણી કહેવાય। આ દૂષિત થવાનું કેમ છે? બરાબર, તો વસ્તી વધારો, પ્રદૂષણ, ઔદ્યોગિક વિકાસ, ગેરવ્યવસ્થા અને અન્ય કારણોથી પાણી દૂષિત થાય છે। બરાબર, ઘણા બધા એવા કારણો છે જેના કારણે પાણી દૂષિત થાય છે। એક સર્વે મુજબ 1 અબજ લોકો એવા છે જેમને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી। બરાબર, યુએન સંયુક્ત રાષ્ટ્રએ એક સર્વે કર્યો હતો, એના પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે 1 અબજ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી। કેવું? ચોખ્ખું પાણી પીવાનું મળતું નથી। કેમ? કારણ કે મોટા ભાગનું પાણી આપણે શું કરીએ છીએ? પ્રદૂષિત કરીએ છીએ। એટલા માટે 1 અબજ લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળતું નથી। અને વસ્તી વધારો, પ્રદૂષણ, ઔદ્યોગિકીકરણ, બરાબર, આપણે જેમ તેમ બેફામ ઉપયોગ કરીએ છીએ, એ બધી જ ક્રિયાઓથી પાણી દૂષિત થાય છે। આ જે પાણી દૂષિત થાય છે એ પાણીને આપણે શુદ્ધ કરવું જોઈએ। પછી બીજી એક વાત કે યુએન જે છે સંયુક્ત રાષ્ટ્ર, બરાબર, આપણે પાણીવાળા પાઠમાં પણ કીધું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ 22 માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે। કઈ તારીખ? 22 માર્ચ। અને જ્યારે આ નક્કી કર્યું ત્યારે 2005 થી 2015 સુધીનો દસકો, બરાબર, 10 વર્ષ, દસકો એટલે 10 વર્ષ, 2005 થી 2015 સુધીની જે દસકો છે એ દસકાની અંદર પાણીનું શુદ્ધિકરણ, બરાબર, પાણી નિર્માણ, પાણી શુદ્ધિકરણ યોજના એમણે અમુક દેશોમાં અમલમાં લાવ્યા હતા। હવે આ પતી ગયું, બરાબર, દૂષિત પાણી છે, દૂષિત પાણીને આપણે શુદ્ધ કરવાનું છે। બરાબર, આપણે જે આ પાઠમાં શીખવાનું છે કે પાણીનું શુદ્ધિકરણ, પાણીનું શુદ્ધિકરણ એ બધા પ્રદૂષકો પાણીના સ્ત્રોતો સુધી પહોંચે તે પહેલા દૂર કરવાની પ્રક્રિયા છે। પાણીનું શુદ્ધિકરણ શું છે, કેવી પ્રક્રિયા છે? તો કે જે પાણીને દૂષિત કરનારા પ્રદૂષકો છે, બરાબર, જે પ્રદૂષકો પાણીને દૂષિત કરે છે, પ્રદૂષિત કરે છે, એવા પ્રદૂષકોને પાણીના સ્ત્રોતો સુધી, પાણીના સ્ત્રોતો એટલે નદી, તળાવ, સમુદ્ર, બરાબર, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ સ્ત્રોતો સુધી પહોંચે, પાણી એ સ્ત્રોતો સુધી પહોંચે એ પહેલા જ આ જે પ્રદૂષકો છે, નકામા પ્રદૂષકો, એ પ્રદૂષકોને દૂર કરીએ એ પ્રક્રિયાને શું કહેવાય? પાણીનું શુદ્ધિકરણ, અથવા એને સુએજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। અને શું કહેવાય? સુએજ ટ્રીટમેન્ટ, પાણીનું શુદ્ધિકરણ, સુએજ ટ્રીટમેન્ટ। સુએજ ટ્રીટમેન્ટ એટલે તમને એવું થાય કે સુએજ એટલે શું? તો સુએજ એટલે આપણા ઘરોમાંથી, મકાનોમાંથી, બરાબર, દરેક ગામડામાં, શહેરમાં એક વ્યવસ્થા કરેલી હોય ગટરની, બરાબર, દરેક જગ્યાએ શું કરેલી હોય? ગટરની વ્યવસ્થા કરેલી હોય, એ ગટરોમાંથી જે પાણી જાય, ગંદુ પાણી, બરાબર, એ ગંદા પાણીને શું કહેવાય? સુએજ કહેવાય। એક શબ્દમાં એનું કહું હોય કે સુએજ એટલે શું? તો સુએજ એટલે ગટરોનું ગંદુ પાણી। એમાં શું હોય? તો સુએજ એ પ્રવાહી કચરો છે। સુએજ એટલે શું કહેવાય? પ્રવાહી કચરો, જે દ્રાવ્ય અને નિલંબિત કણો ધરાવે, જેને પ્રદૂષકો કહે છે, કે જે પ્રવાહી કચરો છે અને એમાં જુદા જુદા પ્રદૂષકો હોય, કેવા પ્રદૂષકો હોય? નિલંબિત કણો અને દ્રાવ્ય, એ પ્રકારની અશુદ્ધિઓ એમાં હોય, બરાબર, એટલે એ બધા શું છે? પ્રદૂષકો છે। અને સુએજ એટલે ગટરનું ગંદુ પાણી, અથવા એને શું કહેવાય? પ્રવાહી કચરો। આ પ્રવાહી કચરાને, સુએજ, જે ગટરોનું ગંદુ પાણી છે એને શુદ્ધ કરવાની ક્રિયા એને શું કહેવાય? સુએજ ટ્રીટમેન્ટ કહેવાય। ગટરોનું જે પાણી જતું હોય એ બધું પાણી આપણે મોટે ભાગે કેવું છે?
કે બધી જ ગટરોનું પાણી ગામડામાં હોય તો બધું પાણી કઈ જતું રહે, નદી તરફ જે બાજુ જતી હોય એ બાજુ છેલ્લે વહી જાય, બરાબર? ગટરોમાં બધું પાણી ભેગું થાય ને છેલ્લે એનો નિકાલ ક્યાં થાય, તો જે તરફ નદી હોય બરાબર અથવા તળાવ હોય એ બાજુ એનો નિકાલ થાય છે, બરાબર? પરંતુ ખરેખર શું કરવાનું હોય છે ગટરોનો ઉપયોગ થી, જો ગટરોમાં જે પાણી હોય એને એક શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા એને શુદ્ધ કર્યા પછી એનો નિકાલ કરવામાં આવે, એને સુએજ ટ્રીટમેન્ટ કહેવાય, બરાબર? હવે આ સુએજમાં એટલે કે ગટરોનું જે પાણી હોય એ ગટરોમાં નીચે મુજબની અશુદ્ધિઓ હોય છે, એ જે ગંદુ પાણી હોય એમાં આટલી અશુદ્ધિઓ આપણને મોટા ભાગે જોવા મળે. એમાં પહેલી છે કાર્બનિક અશુદ્ધિઓ. કાર્બનિક અશુદ્ધિઓમાં માનવ બળ, પ્રાણીઓનો કચરો, જંતુનાશકો, યુરિયા, બરાબર, પછી વનસ્પતિ નાશકો, જે દવાઓ આપણે વાપરીએ છીએ, એ બધી જ અશુદ્ધિઓ કાર્બનિક અશુદ્ધિઓ કહેવાય, બરાબર? આપણે જે મળે બધું ગટરમાં જવા દઈએ, પાણી ભેગું ગટરમાં, બરાબર? એના કારણે શું થાય, પાણીની અંદર કાર્બનિક અશુદ્ધિઓ ફેલાય. પછી બીજી છે અકાર્બનિક અશુદ્ધિઓ. એમાં નાઇટ્રેટ, ફોસ્ફેટ, એટલે કે જે ખાતર આપણે વાપરીએ છીએ, બરાબર, નાઇટ્રેટ, ફોસ્ફેટ, એ બધું પણ પાણીને દૂષિત કરે છે. પછી ત્રીજી છે પોષક તત્વોની અશુદ્ધિઓ. પોષક તત્વો એટલે ફોસ્ફરસ, નાઇટ્રોજન, આવા પોષક તત્વો પણ આપણે વાપરીએ છીએ, એ વાપરીએ, ધોઈએ, એ બધું પાણીમાં જાય, એ પણ પાણીમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે. પછી છે બેક્ટેરિયા. જુદા જુદા બેક્ટેરિયામાં સ્વરૂપે પણ પાણીમાં અશુદ્ધિ હોય, ગંદુ પાણી હોય, બરાબર? એમાં બે બેક્ટેરિયા લખ્યા છે, એક વિબ્રિયો કેલેરી. આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાના કારણે આપણને કોલેરા રોગ થાય, બરાબર? આપણે કહીએ છીએ કે બહુ ગંદા પાણીમાં નહીં ફરવાનું, કોલેરા થઈ જશે. એ કયા બેક્ટેરિયાના કારણે થાય? તો જે વિબ્રિયો કેલેરી બેક્ટેરિયા જે ગંદા પાણીમાં હોય એ બેક્ટેરિયાને લીધે કોલેરા રોગ થાય છે, બરાબર? પછી બીજો મેં લખ્યો છે સાલ્મોનોલા ટાઇફી. બેક્ટેરિયાનું નામ છે, બરાબર, બે બેક્ટેરિયા છે, એ સાલ્મોનોલા ટાઇફી, એનાથી ટાઇફોઇડ રોગ થાય છે. ટાઇફોઇડ એ પણ ગંદા પાણીના કારણે થાય. કોલેરા અને ટાઇફોઇડ બંને દૂષિત પાણીથી થતા રોગો છે, બરાબર? દૂષિત પાણી આપણે પીએ તો એના કારણે આપણને આ રોગો થાય, કોલેરા, ટાઇફોઇડ, બરાબર? કોલેરા કયા બેક્ટેરિયાના કારણે થશે? વિબ્રિયો કેલેરી અને ટાઇફોઇડ સાલ્મોનોલા ટાઇફી, એના લીધે ટાઇફોઇડ રોગ થાય છે. અને બીજા અન્ય સૂક્ષ્મજીવોની અશુદ્ધિઓ, એમાં પ્રજીવના લીધે મરડો રોગ થાય. પ્રજીવ જે સૂક્ષ્મજીવ છે એના કારણે મરડો રોગ થાય છે. હવે આ તો સુએજ થઈ ગયું, બરાબર? સુએજ શેમાંથી જાય છે? ગટરોની લાઈનમાં જાય છે, બરાબર? એ બે લખ્યું છે કે ઘરોમાંથી પાઇપના નાના મોટા જાડા એને ગટર કહે છે, જે ગટર વ્યવસ્થા કહેવાય, બરાબર? નાની મોટી પાઇપોની લાઈનો હોય એ બધી શું કહેવાય? ગટર વ્યવસ્થા કહેવાય. હવે બધે ઘરોમાંથી ગટરની લાઈન નીકળતી હોય એ બધી ગટરોની લાઈન એક જગ્યાએ એક મોટી પાઇપને મળે, બરાબર? અને એ મોટી પાઇપ દ્વારા એ પાણીનો નિકાલ થાય, બરાબર? તો એ જે મોટી પાઇપ હોય એને શું કહેવાય? મન હોલ્સ કહેવાય. કે બધી જ આખા ગામની બધી ગટરોની પાઇપો એક જગ્યાએ જઈને ભેગી થાય એને શું કહેવાય છે? મન હોલ્સ કહે છે. બે કે ત્રણ ગટર લાઈન મળે અને તેની દિશા બદલે તેવી મોટી ગટરને મન હોલ્સ કહે છે. બે ત્રણ નાની નાની પાઇપો જોડાય, બરાબર, અને એક મોટી પાઇપ આગળ જઈને જોઈન થઈ જાય, એ મોટી પાઇપને શું કહેવાય? મન હોલ્સ કહે છે. હવે આ ગટર વ્યવસ્થાના આધારે, બરાબર, પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે. તમને ચોપડીમાં આપ્યું છે એટલે બોર્ડ ઉપર લખતા નહીં ફાવે, ઘણું લાંબુ છે એટલે હું તમને સ્ક્રીન શેરથી એટલું કરાવું છું, બરાબર? જો એ દેખાય છે બધાને, બરાબર? જો નેટ ફ્લો હશે તો થોડું લોડિંગ થશે, ઝાખું દેખાશે, પછી દેખાશે, બરાબર? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોને કહેવાય? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે શું? કે જે ગંદુ પાણી છે, વેસ્ટ એટલે ગંદુ, વેસ્ટ વોટર, ગંદુ પાણી, દૂષિત પાણીને શુદ્ધિકરણ કરવાનો પ્લાન્ટ, બરાબર, પ્રક્રિયા, એને કહેવાય વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, WWTP, બરાબર? એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું. જો અંદર લખ્યું છે કે પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે, જે પ્રદૂષિત પાણીને
दूषित करता भौतिक रासायनिक अने जैविक घटकों ने दूर करे छे। जो पानी नी जे शुद्धिकरण की प्रक्रिया छे एमा त्रण प्रकार की प्रक्रियाओं समावेश थाय, भौतिक, रासायनिक अने जैविक। એટલે પાણીમાં રહેલી દરેક પ્રકારની અશુદ્ધિ એનાથી દૂર કરી શકાય, જેટલા પણ પ્રદૂષિત ઘટકો હોય એ બધાને દૂર કરી શકાય। એમાં પહેલો તબક્કો છે કે સૌપ્રથમ પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીન એટલે કે યાંત્રિક ફિલ્ટર, બરાબર, એક મોટું ફિલ્ટર આવે જે આપણે ગટરો જોઈન્ટ કરેલી હોય ને એ ગટરોને આગળ જતો એક બાર સ્ક્રીનથી જોડવામાં આવે, એટલે યાંત્રિક ફિલ્ટર, બરાબર, ફિલ્ટર એટલે ગળણી માંથી પસાર કરવામાં આવે છે મોટી વસ્તુઓ જેવી કે ચીથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથ રૂમાલ વગેરેને દૂર કરી શકાય છે, બરાબર। જો ફિલ્ટરમાંથી પસાર કરશે, બરાબર, તો એનાથી શું થશે, તો જે મોટી મોટી વસ્તુઓ હોય, ચીથરા, લાકડા, પ્લાસ્ટિક પેકેટ, હાથ રૂમાલ, એ બધું ગળાઈ જશે, એટલે એના સિવાયનું પાણી એનાથી આગળ જશે, બરાબર। એ તમને આકૃતિ આપેલી છે, બાર સ્ક્રીનની આકૃતિ જો છે, બરાબર, જ્યાં મોટી વસ્તુઓ હોય આ રીતની એ બધી એની અંદર રહી જાય અને બાકી પાણી આગળ જાય। પછી બીજો પોઈન્ટ, એ જે પાણી આગળ જાય તે પાણી પછી અવસાદન એટલે કે કાકરી અને રેતી દૂર કરનાર ટાંકામાં જાય છે। અવસાદન એટલે શું, કે એ ટોકીમાં કાકરી અને રેતી એ બે વસ્તુ દૂર કરવામાં આવે છે। અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે। હવે અવસાદન વાળી ટોકીમાં જશે એટલે પાણીનો પ્રવાહ જે ફાસ્ટ હોય, બરાબર, જોશથી પાણી આવતું હોય એ પાણીનો પ્રવાહ ધીરો કરી દેવામાં આવે, જેથી રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે અને પાણીનો પ્રવાહ ધીરો કાઢી દે, એટલે જે પેલા ઘન પદાર્થો હોય, બરાબર, કાંકરા, પથ્થર, એ બધું કેવું હોય, ભારે હોય, એ બધું તળિયે, ટાંકીની તળિયે આવી જાય, નીચે અવસાદિત થઈ જાય, બરાબર। આ એનો ટાંકો બતાવે છે આખો, જો જે પાણી ઉપર રહે અને બીજું બધું ક્યાં હોય, કાકરી રેતી, એ બધું નીચે જતું રહે। પછી એમાં ત્રીજો પોઈન્ટ, ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે, એમાંથી રેતી કોકરા દૂર થઈ જાય, પછી એને મોટા ટાંકામાં લાવવામાં આવે જે મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે, જે મધ્ય ભાગ તરફ એટલે વચ્ચેથી અંક ખાડા વાળો હોય, મળ જેવા નકામો પદાર્થો તળિયે બેસી જાય છે અને સ્ક્રેપર દ્વારા દૂર કરાવાય છે। સ્ક્રેપર એટલે આપણે શું કહીએ, પંચેટી કહીએ ને, એ રીતનું એક મશીન હોય, બરાબર, એ મશીન દ્વારા મળ જેવા જે ઘન પદાર્થો હોય એ તળિયે બેસી જાય અને એને દૂર કરવામાં આવે છે, જેને કાદવ કહે છે, અને જે બધો દૂર કરેલો કચરો હોય એને શું કહેવામાં આવે છે, કાદવ કહેવામાં આવે છે। સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે। હવે જો પાણીમાં જે તૈલી પદાર્થોની અશુદ્ધિ હોય એ શેનાથી દૂર કરવામાં આવે, સ્કીમર વડે, બરાબર। સ્કીમર એટલે આપણે શું કહીએ, જાર જેવું હોય ને, તો એમાં શું થાય, ખાલી પાણી અને તેલ હોય તો એ એકબીજામાં દ્રાવ્ય થાય નહીં, બરાબર, તેલનું ટીપું તમે પાણીમાં નાખો તો કેવું તરે ઉપર, એમાં દ્રાવ્ય થાય નહીં, તો એને શુદ્ધિકરણ કરવા માટે સ્કીમર દ્વારા એના જે ઉપર તરતા હોય એ પદાર્થો એના દ્વારા એમાં બહાર કાઢવામાં આવે છે। આ રીતે પ્રક્રિયા પામેલ પાણી સ્વચ્છ પાણી કહેવાય છે, અને આટલું પાણી થાય તો થોડું સ્વચ્છ પાણી થઈ જાય, બરાબર, એની આકૃતિ આપેલી છે 18.5 જળ શુદ્ધિકારક, બરાબર। આમાં શું થાય, મળ છૂટું પડે અને જે તરતી અશુદ્ધિઓ છે, બરાબર, તેલ અને ઊંજણ એ છૂટું પડે છે। હવે એ જે કાદવ છે, બરાબર, કાદવને અલગ ટાંકામાં અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટ માટે લેવામાં આવે છે, અને એ જે કાદવ હોય એને નીચે વ્યવસ્થા કરેલી હોય બીજી, બરાબર, એમાં એને કોહવાટ માટે લઈ જાય। કોહવાટ માટે કેમ, કારણ કે કાદવમાં ઘણા બધા કચરો હોય, અજૈવિક કચરો હોય, એ કોહવાય એટલે એમાંથી ખાતર બને। આ પ્રક્રિયાથી મળતું બાયોગેસ ઇંધણ અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે, બરાબર, ખાતર બને અને એ ખાતરનો ઉપયોગ બાયોગેસમાં થાય, જેનો ઉપયોગ ઇંધણ અને વીજળીના ઉત્પાદન માટે કરવામાં આવે છે। પછી ચોથો તબક્કો એમાં આવે કે શુદ્ધિકરણ પામેલ પાણીમાં હવા ઉમેરવામાં આવે છે, બરાબર, આ જે પાણી જે શુદ્ધિકરણ થઈ ગયું એમાં હવા ઉમેરવામાં આવે છે, એટલે હવા દાખલ કરવા, હવા કેમ દાખલ કરવામાં આવે,
તો કે જેથી તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે છે. હવા દાખલ કરે એટલે એમાં જારક બેક્ટેરિયા હોય એ એમાં વૃદ્ધિ પામે એટલે એનો વિકાસ થાય. બરાબર, આ બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. બરાબર, એના કારણે શું થાય તો આ બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. હવે એ વિઘટન થઈ ગયા પછી કેટલાક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે. બરાબર, જો આ જે એરેટર છે, એરેટર એટલે એમાંથી નીચેથી હવા દાખલ કરે, નીચેથી હવા દાખલ કરે એટલે એમાં જે અંદરની પાણીની અંદર જે ગળણીની પણ ના નીકળે અશુદ્ધિ, બરાબર, ગળણીની અશુદ્ધિ ના નીકળે એવી બધી જે અશુદ્ધિઓ હોય એના માટે એમાં હવા દાખલ કરે. હવા દાખલ કરે એટલે એમાં બેક્ટેરિયા, જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે. એ જે સાબયુક્ત કચરો હોય, ખોરાકનો કચરો હોય અને અનિચ્છીય પદાર્થ હોય એનું વિઘટન કરી દે, અને જે નિલંબિત બેક્ટેરિયા હોય એ ટાંકામાં તળિયે એકઠા થઈ જાય. બરાબર, એના પછી ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે. જે નીચે ઘટ્ટ પ્રવાહી જે કચરો તૈયાર થઈ જાય એના સિવાયનું ઉપરનું પાણી બહાર કાઢી લેવામાં આવે, ઉપરથી દૂર કરવામાં આવે છે. હવે જે નીચે જે ક્રિયાશીલ કાદવ વધ્યો છે, બરાબર, ક્રિયાશીલ કાદવમાં 97% પાણી છે. એમાં કેટલું પાણી હોય? 97% પાણી હોય. હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે, અને એ કાદવનું જે 97% પાણી છે એને રેતી સુકવણી પથારી, બરાબર, અથવા મશીન દ્વારા એને દૂર કરવામાં આવે છે. બરાબર, એને સૂકવી દેવાનું એટલે એમાંથી પાણી બધું ચૂસાઈ જાય. સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે, જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે. અને આ જે સુકાયેલ કાદવ છે એ ખાતર તરીકે વપરાય, જે જમીનમાં પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરે છે. પ્રક્રિયામાં પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે, અને આ જે પાણી શુદ્ધિકરણ થઈ જાય ત્યારબાદ એને નદી, તળાવ, જમીન એના પર એને છોડવામાં આવે છે. કેટલીક વાર પાણીને મુક્ત કરતા પહેલા જંતુરહિત બનાવવા માટે ક્લોરિન અથવા તો ઓઝોન જેવા રસાયણો ઉમેરવામાં આવે છે, અને આ પાણીમાં જો જંતુ હોય તો એના માટે એમાં ક્લોરિન અથવા ઓઝોનના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો આ આખી પ્રક્રિયા શેની હતી? વોટર ટ્રીટમેન્ટની. બરાબર, એમાં 4 પોઈન્ટ છે, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. બરાબર, આ આકૃતિઓ દ્વારા હતું. આપણે ખાલી એક બીજી તમને સ્ક્રીન બતાવું.